વેળાએ બોલતી યુનિટ 4, નવું યુનિટ સ્ટાર્ટ કર્યું. યુનિટ 4, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, જે ક્રિયા થઈ રહી છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બોલતી વેળાએ ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જે ક્રિયા તમે બોલો છો ત્યારે, જે ક્રિયા કરો છો અને તમે અત્યારે રિસન્ટલી જે ક્રિયા કરો છો તેને દર્શાવી હોય તો તમારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એની વાક્ય રચના એમ ઇઝ આર, એની વાક્ય રચના એમ ઇઝ આર પ્લસ એક્શન આઈએનજી અને પ્લસ વર્ડ. એમ ઇઝ આર, બરાબર છે. એમ એ એમ એમ ક્યાં લગાડાય, આઈ એસ ઇઝ ક્યાં લગાડાય, એ આર આર ક્યાં લગ, એ આર ઇ આર ક્યાં લગાવાય, એમ તમને સમજાવેલું છે, બરાબર છે. એક્શન વર્ડ આઈએનજી, બરાબર, એ શું છે એ આપણે હમણાં જે એક્શન આઈએનજી વર્ડ સમજીએ એટલે તમને વધારે આઈડિયા આપશે. અને પછી આઈએનજી વાળું રૂપ મૂકી અને પછી લાસ્ટમાં તમારે વર્ડ લખવાનું આવે છે. એક્ઝામ્પલ જોઈએ. પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. પેલા પૂજા એટલે કોઈ પણ નામ હોય, આવી રીતે કોઈ પણ વ્યક્તિના નામ હોય, પૂજા, રીતા, ગીતા, સીતા, જે નામ હોય, છોકરી છોકરાના જે નામ હોય એ પેલા તમારે લગાવવાનું. પછી એમ ઇઝ આર, બરાબર છે, નામ પ્રમાણે અહીંયા તમને આઈ આપ્યું હોય તો તમારે આઈ એમ લખવું પડે, બરાબર છે. પછી આ રીતે નામ આપ્યું હોય તો આર લખવું પડે. પછી વી કે ધે આપ્યું હોય તો તમારે આર લખવું પડે. પછી યુ આપ્યું હોય તો આર લખવું પડે. અને પછી આઈએનજી વાળું રૂપ અને પછી વધારાના વર્ડ્સ હોય એ તમારે લખવાની. પછી જે ક્રિયા હોય એ લખવાની, બરાબર છે, સમજાય છે. ચલો આપણે એક્શન વર્ડ જોઈએ. એક્શન વર્ડમાં શું છે, જુઓ, આ શબ્દોને અંતે આઈએનજી લગાવવામાં આવે છે. આ શબ્દોને અંતે આઈએનજી લગાવવામાં આવે છે. સ્ટેન્ડ એટલે ઉભા રહેવું. એસટીએએનડી, સ્ટેન્ડ એટલે ઉભા રહેવું. એનું આઈએનજી વાળું થાય છે સ્ટેન્ડિંગ. એસટીએએનડી, સ્ટેન્ડ એટલે ઉભા રહેવું. એનું આઈએનજી વાળું રૂપ થાય છે, એક્શન વર્ડ થાય છે સ્ટેન્ડિંગ. પછી સેકન્ડ છે વોક. WALK, વોક એટલે ચાલવું. WALK, વોક એટલે ચાલવું. એનું એક્શન વર્ડ છે વોકિંગ. WALK, વોક એટલે ચાલવું. એનું છે મિસ વોકિંગ. હા બેટા, શું? હેલો મિસ. હા બેટા બોલ. પઠાણ મોશીરા રોલ નંબર 30. રો હજી જો, હજી જોઈટ જ થઈ. પછી JUMP, જમ્પ એટલે કૂદવું. JUMP, જમ્પ એટલે કૂદવું. એનું એક્શન વર્ડ થશે જમ્પિંગ. JUMP, જમ્પ એટલે કૂદવું. એનું એક્શન વર્ડ થશે જમ્પિંગ. પછી THROW, થ્રો એટલે ફેંકવું. THROW, થ્રો એટલે ફેંકવું. એનું એક્શન વર્ડ થશે થ્રુવિંગ. THROW, થ્રો એટલે ફેંકવું. એનું થશે થ્રુવિંગ. THROW, થ્રો એટલે ફેંકવું. એનું થશે થ્રુવિંગ. પછી CATCH, કેચ એટલે પકડવું. CATCH, કેચ એટલે પકડવું. અને એનું થશે કેચિંગ. CATCH, કેચ એટલે પકડવું. એનું થશે કેચિંગ. પછી નેક્સ્ટ 6 નંબરનું KICK, કી કેટલે લાત મારવી. KICK, કી કેટલે લાત મારો. એનું થશે કિકિંગ. KICKING, કિકિંગ. KICK, કીક એટલે લાત મારવી. એનું થશે કિકિંગ. પછી EAT, ઈટ એટલે ખાવું. EAT, ઈટ એટલે ખાવું. એનું થશે ઈટિંગ. EAT, ઈટ એટલે ખાવું. એનું થશે ઈટિંગ. પછી નેક્સ્ટ DRINK, ડ્રિંક એટલે પીવું. DRINK, ડ્રિંક એટલે પીવું. એનું થશે ડ્રિંકિંગ. DRINK, ડ્રિંક એટલે પીવું. એનું થશે ડ્રિંકિંગ. પછી TALK, ટોક એટલે બોલવું. TALK, ટોક એટલે બોલવું. એનું થશે ટોકિંગ. TALK, ટોક એટલે બોલવું. એનું થશે ટોકિંગ. પછી LAUGH, લાફ એટલે હસવું. LAUGH, લાફ એટલે હસવું. એનું થશે લાફિંગ, બરાબર. LAUGH, લાફ એટલે હસવું. એનું થશે લાફિંગ. CRY, ક્રાય એટલે રડવું. CRY,
ક્રાય એટલે રડવું, એનું થશે ક્રાઇમ. સી આર વાય, ક્રાય એટલે રડવું, એનું થશે ક્રાઇમ. સી એલ ઇ એ એન, ક્લીન એટલે સાફ કરવું. સી એલ ઇ એ એન, ક્લીન એટલે સાફ કરવું, એનું થશે ક્લીનિંગ. સી એલ ઇ એ એન, ક્લીન એટલે સાફ કરવું, એનું થશે ક્લીનિંગ. પછી એસ એલ ડબલ ઇ પી, સ્લીપ એટલે શું. એસ એલ ડબલ ઇ પી, સ્લીપ એટલે શું, એનું થશે સ્લીપિંગ. એસ એલ ડબલ ઇ પી, સ્લીપ એટલે શું, એનું થશે સ્લીપિંગ. પછી આર ઇ એ ડી, રીડ એટલે વાંચવું. આર ઇ એ ડી, રીડ એટલે વાંચવું, એનું થશે રીડિંગ. આર ઇ એ ડી, રીડ એટલે વાંચવું, અને એનું થશે રીડિંગ. પછી નેક્સ્ટ 15 નંબરનું, પી યુ એસ એચ, પુશ એટલે ધક્કો મારવો. પી યુ એસ એચ, પુશ એટલે ધક્કો મારવો, એનું થશે પુશિંગ. પછી પી યુ ડબલ એલ, પુલ એટલે ખેંચવું. પી યુ ડબલ એલ, પુલ એટલે ખેંચવું, એનું થશે પુલિંગ. પછી ઓપીઈ એન, ઓપન એટલે ખોલવું, એનું થશે ઓપનિંગ. ઓપીઈ એન, ઓપન એટલે ખોલવું, અને એનું થશે ઓપનિંગ. પછી બી આર યુ એસ એચ, બ્રશ એટલે બ્રશ કરવું, અને બી આર યુ એસ એચ આઈ એન જી, બ્રશિંગ. પછી એફ એલ વાય, ફ્લાય એટલે ઉડાડવું, અને એનું થશે ફ્લાઇંગ. એફ એલ વાય, ફ્લાય એટલે ઉડાડવું, એનું થશે ફ્લાઇંગ. સી એલ આઈ એમ બી, સી એલ આઈ એમ બી, ક્લાઇમ્બ એટલે ચડવું, એનું થશે ક્લાઇમ્બિંગ. સી એલ આઈ એમ બી આઈ એન જી, ક્લાઇમ્બિંગ. બરાબર છે. હવે આગળ હજી આપણે એક્શન વર્ડ્સ છે એ જોઈએ. ચલો, શું કે છે, આ શબ્દોને અંતે આવતા, આ શબ્દોને અંતે આવતા મૂળાક્ષરને બેવડી આઈએનજી લગાડવાનું છે, બેવડાવી. જો યાદ રાખજો, છેલ્લો લેટર હોય, કોઈ પણ વર્ડ હોય એનો છેલ્લો લેટર, એની આગળનો લેટર, છેલ્લા લેટર હોય એની પહેલાનો લેટરમાં સ્વર આવતો, એ ઈ આઈ ઓ યુ આવતું હોય, તો તમારા છેલ્લા લેટરને બેવડાવવો પડે. જો એસઆઈટી સીટ આપ્યું છે, બરાબર, ટી, એની પહેલા આઈ આપ્યું છે, એની પહેલાનો વર્ડ આઈ છે, તો ઈ એ ઈ આઈ ઓ યુ માંથી આવ્યો, સ્વર માંથી આવ્યો, તો તમારે એ પાછળના બે લેટરને શું કરવું પડે, ડબલ વાર બેવડાવવો પડે, બે વાર લખવો પડે, અને પછી આઈએનજી લગાવવો પડે. જુઓ, ફર્સ્ટમાં શું કીધું છે, એસઆઈટી સીટ એટલે બેસવું. એસઆઈટી સીટ એટલે બેસવું, એનું થાય છે એસઆઈ ડબલ ટી આઈ એન જી, સિટિંગ. એસઆઈટી સીટ એટલે બેસવું, એનું થાય છે સિટિંગ. પછી સેકન્ડ નંબરનું થાય છે સ્કીપ, એસકે આઈપી, સ્કીપ એટલે દોરડું કૂદવું. એસકે આઈપી, સ્કીપ એટલે દોરડું કૂદવું, એનું થાય છે એસકે આઈ ડબલ ટી આઈ એન જી, સ્કીપિંગ. એસકે આઈપી, સ્કીપ એટલે દોરડું કૂદવું, એનું થાય છે સ્કીપિંગ. પછી થર્ડ, એચઓપી હોપ એટલે એક પગે કૂદવું. એચઓપી હોપ એટલે એક પગે કૂદવું, એનું થાય છે હોપિંગ. એચઓ ડબલ પી આઈ એન જી, હોપિંગ. પછી ફોર્થ, આર યુ એન રન એટલે દોડવું. આર યુ એન રન એટલે દોડવું, એનું થાય છે આર યુ ડબલ એન આઈ એન જી, રનિંગ. આર યુ એન રન એટલે દોડવું, આર યુ ડબલ એન આઈ એન જી, રનિંગ. પછી નેક્સ્ટ 5th નંબરનું, સી એલ એ ટી, જો એમાં પી ની પહેલા શું છે, સ્વર છે, એ ઈ આઈ ઓ યુ છે, એટલે ત્યાં પી ને ડબલ કરો, પી ડબલ ને બેવડાવવાનો, ક્લેપિંગ. સી એલ એ ડબલ પી આઈ એન જી, ક્લેપિંગ એટલે ઝાકું ઝાકું દેખાય છે. હા બેટા, મારા નામ ઉપર પાછું પિન કરી દો. પછી બી એટી બેટ એટલે બેટિંગ કરવી. બી એટી બેટ એટલે બેટિંગ કરવું, એનું થશે બી એ ડબલ ટી, બી એ ડબલ ટી આઈ એન જી, બેટિંગ. પછી નેક્સ્ટ 7 નંબરનું, પી યુ ટી પુટ એટલે મૂકવું, અને એનું એક્શન વર્ડ થશે પુટિંગ. પી યુ ડબલ ટી આઈ એન જી, પુટિંગ. પી યુ ટી, પી યુ ટી પુટ એટલે મૂકવું, અને એનો એક્શન વર્ડ થશે પુટિંગ. પી યુ ડબલ ટી આઈ એન જી, પુટિંગ. બરાબર છે. આમાં તમારે યાદ રાખવાનું કે બેવડાવવાનો ક્યારે, તો કે છેલ્લા લેટરની પહેલાનો શબ્દ. કોઈ પણ વર્ડ આપ્યો હોય એમાં તમારે જાણવું કે છેલ્લો લેટર છે એની પહેલાનો વર્ડ છે, એ તમારે એમ એ ઈ ઓ આઈ ઓ યુ માંથી આવે છે, તો કે હા આવે છે, તો તમારે છેલ્લો લેટર ડબલ વાર લખવું પડે, અને પછી આઈએનજી લખવાનું.
જો તમને આઈએનજી એક્શન વર્ડ મૂકવાનો કીધો હોય તો જ, બાકી એને આમને આમ રહેવા દેવા. પછી નેક્સ્ટ શું કે છે, આ શબ્દોને આવતા અંતે આવતા આ શબ્દોને અંતે આવતા ઈના સ્થાને આઈએનજી મૂકવામાં આવે છે. આ શબ્દોને અંતે આવતા ઈના સ્થાને આઈએનજી મૂકવામાં આવે છે. જો તમને કોઈ પણ વર્ડ આપ્યો હોય અને લાસ્ટમાં ઈ આપ્યું હોય, કોઈ પણ વર્ડ આપ્યો હોય અને લાસ્ટમાં ઈ આપ્યો હોય, તો તમારે એને એમ કીધું હોય કે એ વર્ડ નું એક્શન વર્ડ આઈએનજી કરવાનું છે, તો તમારે એમાંથી એમાંથી ઈ કાઢી નાખવાનું અને પછી આઈએનજી લખવામાં આવે છે. ચલો આગળ જોઈએ. આપણે શું કે છે, BANCE એનું ડાન્સ એટલે નાચવું, તો ઈ કાઢી અને એનું ડાન્સિંગ કર્યું, DANCING ડાન્સિંગ, DANCE એનું ડાન્સ તો નાચવું અને એનું થશે ડાન્સિંગ. પછી સેકન્ડ, WRITE રાઇટ એટલે લખવું, WRITE રાઇટ એટલે લખવું, એનો એક્શન વર્ડ થાય છે WRITING રાઇટિંગ. પછી થર્ડ છે CLOSE ક્લોઝ એટલે બંધ કરવું, CLOSE ક્લોઝ એટલે બંધ કરવું, એનું થાય છે ક્લોઝિંગ. પછી ફોર્થ RIDE રાઇડ એટલે સવારી કરવી, RIDE રાઇડ એટલે સવારી કરવી, એમાંથી ઈ કાઢી નાખો તો શું થયું, RIDE RIDING રાઇટિંગ, બરાબર છે. પછી નેક્સ્ટ વીક નંબર નું GIVE ગીવ એટલે આપવું, GIVE ગીવ એટલે આપવું, તો માંથી ઈ કાઢી નાખું, GIVING ગીવિંગ, બરાબર છે. તો એનું શું કર્યું, ગીવ ગીવ એટલે આપવું અને એનું થયું ગીવિંગ, ગીવિંગ એટલે આપવું. પછી નેક્સ્ટ સિક્સ નંબર નું TAKE ટેક એટલે લેવું, TAKE ટેક એટલે લેવું અને એનું થયું ટેકિંગ, TAKING ટેકિંગ, બરાબર છે. પછી નેક્સ્ટ સેવન નંબર નું MAKE મેક એટલે બનાવવું, MAKE મેક એટલે બનાવવું અને MAKING મેકિંગ, બરાબર છે. સમજાય છે બધાને, સમજાય છે બધાને, બરાબર છે. આ તમારા એક્શન વર્ડ છે, બરાબર છે. અમુક નિયમ છે એ તમારે આ બે નિયમ યાદ રાખવાના, કે કોઈ પણ વર્ડ આપ્યો એના છેલ્લા લેટર ની પહેલાનો લેટર સ્વર માંથી હોય, AEIOU માંથી હોય, તો તમારે એને આઈએનજી વાળું રૂપ કરવું હોય તો એને ડબલ છેલ્લો લેટર ને બેવડાવી નાખવાનો અને પછી આઈએનજી લગાડવાનું. અને પછી આમાં તમને કોઈ પણ વર્ડ આપ્યો એને છેલ્લો લેટર ઈ આપ્યો હોય અને પછી તમને એમ કીધું હોય કે આનો તમારે એક્શન વર્ડ આઈએનજી કરવાનું છે, તો ઈ ને કાઢી અને પછી આઈએનજી લગાવવામાં આવે છે. સમજાય છે બધાને? ઓકે, ચલો હવે ચલો રોલ નંબર 17 નંબર 1717 નંબર બેટા, મેં તમને ટીક કરીને બતાવીશ ને, તમે રીડ કરો. ઓકે મિસ, બોલવા બોલતી વેળાએ, બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્ત બાદ કાળનો ઉપયોગ થાય છે. વાક્ય રચના એ M is R plus active action plus word. Example, Pooja is drinking milk. પછી Amit is climbing a tree. Very good, ખૂબ સરસ બેટા. ચલો નેક્સ્ટ, હવે એક્શન વર્ડ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ઈ અને ફિફ્થ, બરાબર છે. હું કવિ રીડ કરશે, કેવી રીતે કરવાનું છે જો, પછી ભૂલ ન થવી જોઈએ. STANDY સ્ટેન્ડ, ઉભા રહેવું, સ્ટેન્ડિંગ. પછી સેકન્ડ WALK વોક, ચાલવું, વોકિંગ, એવી રીતે રીડ થવું જોઈએ. ચલો રોલ નંબર 34 નંબર
34 નંબર, રોલ નંબર 34, 34 34 નંબર. ચલો રોલ નંબર 38. સુમિત, હા બેટા રીડ કર. હા મિસ, ફોટો રીડ નહીં કરતો, જોઈને સાચું રીડ કર. હા મિસ, S T A N D, સ્ટેન એટલે ઊભા રહેવું. S T A N D I N G, standing. Very good. Second, second. W A L K, walk એટલે ચાલવું. W A L K I N G, walking. Very good. G U N T, jump, not G. J U M P, jump એટલે કૂદવું. J-U-M-P-I-N-G, jumping. T-H-R-O-W, throw, એટલે ફેંકવું. T-H-R-O-W-I-N-G, throwing. Fifth word, C-A-T-C-H. C-A-T-C-H, catch, એટલે પકડવું. C-A-T-A-H-I-N-G, catching. Very good. Roll number 34, join three games. Okay, બેટા મેં પછી તારો વારો લઈ લઉં. Okay, very good, બેટા ખૂબ સરસ. ચલો રોલ next, 7 8 9 10 roll number 23 23 number yes please yes me ha beta read kar okay 23 number read kare please kayu ruhi ફટાફટ read kar beta jo 6 7 tick karelu chhe beta k ત્યાં નથી કરવાનું બેટા, સિક્સ નંબર નું મેં ટીક કર્યું છે ત્યાંથી કરવાનું છે. વેરી ગુડ. વેરી ગુડ, ખુબ સરસ બેટા. પછી નેક્સ્ટ રોલ નંબર 34, 9, 10 અને 11. હા મિસ, ટી એ એલ કે અલે બોલ, ટી એ એલ કે આઈ એન જી, ટોપ, રોલ નંબર એલ એચ આઈ એન જી, લાફિંગ. 11 મુ 11 11 સી 11 સી આર વાય, ક્રાય અટકડવું. સી આર વાય આર એન જી, ક્રાઇંગ. હેલો મુ એલ ઈ એ એન, ક્લીન એટલે કે સાફ કરવું.
CLEANING cleaning. Very good, ખૂબ સરસ હો બેટા. મિસ, હા બેટા. રોલ નંબર 46 નો તો વારો લ્યો. હજી વારો બેટા, લેક્ચર પતી ગયો આપણો. હે, પતી ગયો લેક્ચર? બધા અમારું આવી જાય છે ને આખા બધા લેક્ચરમાં. અને કોક રીડ કરતું હોય તો ખબર હોય છે કે આપણે એક બે ત્રણ બે જણા માઇક ઓન કરી નાખીએ છીએ તો આપણે વોઇસ પ્રોબ્લેમ થવા માંડે છે. થોડીક વાર માઇક મ્યુટ ન રખાય, વચ્ચે મિસ મિસ નહીં કરવાનું બેટા. હા, બધાને અમારું આવી જ જાય છે. ચલો નેક્સ્ટ, રોલ નંબર 11. ઇલેવન નંબર, 11 નંબર, 11 નંબર. ચલો 1717, 17 નંબર. 1717, 17 નંબર. હેલો મિસ. હા બેટા. મિસ આપણે ને ઓલું શું કહેવાય, લખવાનું ફરજિયાત છે અત્યારે? ના ના, અત્યારે નથી કરવાનું. ના. ઓકે, 17 નંબર પ્રવીણ માઈક ઓન કરે. ચલો નેક્સ્ટ, રોલ નંબર 15. 15 નંબર, 15 નંબર. હા બેટા, રીપ. 15 નંબર, 15 નંબર, ફટાફટ માઈક ઓન કરે. બાકી બધાનો માઈક મ્યુટ. ચલો 15 નંબર ફટાફટ રીપ કરો. SLEEP સ્લીપ એટલે સૂવું. SLEEPING સ્લીપિંગ. RED રીડ એટલે વાંચવું. READING રીડિંગ. PUSH પુશ એટલે ધક્કો મારવો. PUSHING પુશિંગ. PULL પુલ એટલે ખેંચવું. PULLING પુલિંગ. OPEN ઓપન એટલે ખોલવું. OPENING ઓપનિંગ. લે, ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. નેક્સ્ટ, 18, 19, 20. રોલ નંબર 46. યસ મિસ. હા બેટા, રીડ કર. હા મિસ. BR BRUS બ્રશ. બ્રશ કરવું. બ્રશ કરવું. BRUSHING બ્રશિંગ. બ્રશિંગ. પછી FLY ફ્લાઇંગ. ફ્લાય એટલે ઉડાડવું. ઉડાડવું. FIFLYING ફ્લાઇંગ. CLIMB ક્લાઇમ્બ એટલે. ક્લાઇમ્બ એટલે ક્લાઇમ્બ, ચડવું. CLIMB CNG ક્લાઇમ. ક્લાઇમિંગ. ક્લાઇમિંગ. ઓકે, વેરી ગુડ. હજી ઉભી રહે બેટા, તારે જ રીડ કરવાનું છે. ચલ બેટા, 1 થી 7 સુધીના બધા રીડ કરના. એ હા મિસ. 1 થી 7 મિસ. બધા બેટા, બધા. એ હા મિસ. SIT સીટ, બેસવું. SITT ડબલ ડબલ ડબલ. હા મિસ. ટી ડબલ ડબલ ટી આઈ એન જી સીટિંગ. વેરી ગુડ. SKIP એસ સેકન્ડ. SKIP સ્કીપ એટલે કૂદવું. SKIPING સ્કીપિંગ. સ્કીપિંગ. સ્કીપિંગ.
પછી એચ ઓ પી હોટ એક હોપ હોપ એક પે એક પે એક પગે દો કૂદવું કૂદવું એચ ઓ ડબલ પી આઈ એન જી હોપિંગ આર આર યુ એન રન દોડવું આર યુ ડબલ એન આઈ એન જી રનિંગ સી એલ એ પી ક્લબ તા ક્લેપ તાળી ક્લેપ તાળી બાડવી સી એલ એ ડબલ આઈ એન જી કિતાવી થૂ ખૂબ સરસ. હો બેટા ખૂબ સરસ. ચલો રોલ નંબર 3030. ચલો હવે કોઈ મિટ માં જોઈન્ટ હોય ને એક પણ મારવાનો ન આવ્યો હોય છે. 3030 સિવાય મીટમાં જોઈન્ટ હોય એક પણ ટર્ન નો આવ્યો કોઈ છે? ચલો 3030 નંબર 7 7 રીડ કરશે. 3030 30 નંબર 3030 નંબર યસ બે હા બેટા રીડ કરો 3030 નંબર 30 નંબર બાકી બધામાં છે. હોપ હોપ એક પગે દોડવું એચ ઓ પી હોપ એટલે એક ક્યાં રીડ કરે છો એ બે એ બે ઉભી રે ક્યાં રીડ કરે છો જોતો તું મેં શું કીધું તું ક્યાં રીડ કરે છો? ડાન્સ નીચે ને કરવાના છે આ અત્યારે તમે ફર્સ્ટ સ્ક્રીન ઉપર દેખાય નહીં સ્ક્રીન માં જો સ્વાધિપતિ માં ન જો એ હા મિસ પેલું વાંચવાનું છે. હા ડી એ એન સી ઈ ડાન્સ એટલે નાચવું ત્યાંથી. હા મિસ ડી એ એન સી ઈ ડાન્સ એટલે નાચવું ડી એ એન સી આઈ એન જી ડાન્સિંગ સેકન્ડ ડબલ્યુ આર આઈ ટી ઈ રાઇટ રાઇટ એટલે લખવું ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી રાઇટિંગ થર્ડ સી એલ ઓ એસ ઈ ક્લોઝ એટલે બંધ કરવું સી એલ ઓ એસ આઈ એન જી ક્લોઝિંગ ચોથું રાઇડ રાઇડ એટલે સવારી કરવી આર આઈ ડી આઈ હા હા મિસ આર આઈ ડી આઈ એન જી રાઇડિંગ પાંચમું જી આર ગીવ ગીવ આપવું giving એટલે giving taking લખવું લેવું taking 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 seventh make એટલે બનાવવું making making એમ એ કે ઈ મેક એટલે બનાવવું એમ એ કે આઈ એન જી મેકિંગ બરાબર છે. જોઈને કે અમુક અમુક બેટા વર્ડ ખોટા રેડ થાય છે. ડી એ એન સી ઈ ડાન્સ નાચવું ડી એ એન સી આઈ એન જી ડાન્સિંગ ડબલ્યુ આર આઈ ટી ઈ રાઇટ લખવું ડબલ્યુ આર આઈ ટી ઈ ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી રાઇટિંગ સી એલ ઓ એસ ઈ ક્લોઝ બંધ કરવું સી એલ ઓ એસ આઈ એન જી ક્લોઝિંગ આર આઈ ડી ઈ રાઇડ એટલે સવારી કરવી આર આઈ ડી આઈ એન જી રાઇડિંગ જી આઈ વી ઈ ગીવ આપવું જી આઈ વી આઈ એન જી ગીવિંગ ટી એ કે ઈ ટેક લેવું ટી એ કે આઈ એન જી ટેકિંગ એમ એ કે ઈ મેક બનાવવું એમ એ કે આઈ એન જી મેકિંગ બરાબર છે. આ તમારા એક્શન વર્ડ થયા આઈ એન જી વાળા બરાબર છે. આ તમારા આઈ એન જી વાળા એક્શન વર્ડ છે યાદ રાખવાનું છે બરાબર છે. યુનિટ ફોર આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એમાં તમને અમુક છે એ કીધું છે કે ભાઈ સેન્ટેન્સ બનાવતી વખતે પહેલા તમારે નામ લખવાનું આવે પછી એમ ઇઝ આર લખવાનું પછી એક્શન આઈ એન જી આ વર્ડ હોય એમાંથી આઈ એન જી વાળું રૂપ અને બાકી રહેલા વર્ડ લખવાનું. તો એમાં શું કહે છે કે જો આમાં કાંઈ એવું એનું રૂલ્સ નથી કે કેવી રીતના આઈ એન જી લગાડવું એમ નહીં. એમાં તમારે પરફેક્ટ યાદ જ રાખવાનું કે આમાં આ ડ્રિંક આપ્યું છે ચલો તો તમારે ખાલી આઈ એન જી લગાડવાનું ટોપ આપ્યું છે તો ખાલી આઈ એન જી લગાડવાનું
બાકી મેં તમને સમજાયું કે બેવડવાનું છેલ્લો અક્ષર બેવડાય ક્યારે, તો કે છેલ્લા લેટર ની પેલાનો લેટર, SIT સીટ છે તો ટી નો પેલાનો લેટર કયો છે, તો કે આઈ છે. એવી રીતે છેલ્લો લેટર હોય એના પેલાનો લેટર AEIOU માંથી આવતો હોય તો તમારે ત્યાં લેટર છે, છેલ્લો લેટર છે એને બેવડી અને પછી ING લગાડવાનો આવે છે. બેવડવું એટલે બે વાર લખવું, બરાબર. પછી એક રૂલ છે કે તમને કોઈ પણ વર્ડ આપ્યો હોય એમાં છેલ્લે ઈ આપ્યું હોય અને તમને એમ કીધું એક્શન વર્ડ ING મૂકો તો તમારે ઈ કાઢી નાખવાનો અને પછી ત્યાં ING મૂકી દેવાનો, બરાબર છે. ડાન્સ આપ્યું છે તો એમાં તમને કીધું હોય કે એક્શન ING વર્ડ મૂકો તો તમારે ઈ કાઢી નાખવાનો અને પછી ING વર્ડ મૂકી દેવાનો. સમજાય છે બધાને, બરાબર છે. આ તમારું યુનિટ 4 નવું સ્ટાર્ટ કર્યું છે. અત્યારે આપણે ING વાળા બધા વર્ડ છે, એક્શન વર્ડ શીખ્યા છીએ. પછી આપણે એની નેક્સ્ટ નેક્સ્ટ એક્સરસાઇઝ પણ કરવામાં આવશે છે. આપણને અમુક પિક્ચર આપેલું હોય અને આપણને એમ કીધું છે, આપણને એવું કીધું હોય કે હુ ઇઝ હી ડુઈંગ, છોકરો શું કરી રહ્યો છે, તો કે ભાઈ ચલો છોકરો છે એ પાણી પી રહ્યો છે, તો આપણને ત્યાં શું લખવું પડે, ડ્રિંકિંગ વોટર, કે દૂધ પીતો હોય તો ડ્રિંકિંગ મિલ્ક. પછી છોકરી છે ઈ દોરડા કૂદતી હોય, સ્કીપિંગ કરતી હોય, તો આપણને શું કીધું હોય કે વોટ ઇઝ શી ડુઈંગ, અને આપણને એમ કીધું હોય કે શી ઇઝ સ્કીપિંગ. ખાલી આપણને સ્કીપિંગ નો સ્પેલિંગ આપ્યો હોય તો ત્યારે આપણને જોવાનું કે સ્કીપિંગ ના સ્પેલિંગ માં SKIPING આવે કે SKIPPING આવે. તો મેં તમને કહ્યું કે ભાઈ છેલ્લા લેટર ની પહેલાનો વર્ડ હોય AEIOU માંથી આવતો હોય તો ત્યાં તમારે બે છેલ્લો વર્ડ છે બેવડી અને પછી ING લગાવવું પડે. સમજાય છે બધાને, સમજાય છે, ઓકે, બરાબર છે. કોઈ આજે કરાવેલું હોમવર્ક હમણાં PDF માં મૂકું છું, એ બધું વન ટાઈમ કરવાનું છે. કેવી રીતે કરવાનું છે, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સહી અને પછી ING લગાવવાનો છે. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાનો અને પછી ING, જો અહીંયા TAL કે ટોક એવી રીતે લખવાનું, પછી ટોક એટલે બોલવું એમ લખવાનું, અને પછી ટોકી. એવી રીતે તમારે આખું બધું લખવાનું છે, ખાલી વર્ડ વર્ડ લખીને મોકલી નથી દેવાનું. સરખી રીતના હોમવર્ક સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સહિત કરવાનું છે, બરાબર છે. હમણાં જ PDF મૂકું છે. કોઈને કઈ ક્વેરી છે, કોઈને કઈ પણ ક્વેરી છે, કોઈને કઈ પૂછવું છે, આજે કરાવેલું બધું વન ટાઈમ પેરબુક અથવા રફબુકમાં લખવાનું છે. ઓકે, બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર. મિસ મિસ એમ કહું છું કે પેલા આપણે થ્રો ને ઈ લખવાનું, પછી મિસ ING લગાવવાનું ને પાછળ, અને વર્ડ અને સ્પેલિંગ ઉચ્ચાર પણ લખવાનું.